અને આ શાશ્વત નવપદજીની ઓળીની આરાધનાની અંતર્ગત બીજું પદ એ સિદ્ધ પદ છે. અને સિદ્ધ પદ નું સૂત્ર છે સમતા શીખવાડે એ સિદ્ધ. સિદ્ધ આપણને શું શીખવાડવા માંગ્યું? તો કે સમતા શીખવાડે. તમારે જો સાચી સિદ્ધ પદ ની આરાધના કરવી હોય તો નક્કી કરી લો કે 24 કલાક સમતા રાખ. સિદ્ધ પદ નો દિવસ છે, 24 કલાક મારે સંકલ્પ કરવો છે, આ મારા માટે ટાસ્ક છે. દરરોજ અલગ અલગ ટાસ્ક લઈને આપણે ટાસ્કને પૂરો કરવાની કોશિશ કરવી છે. કારણ કે પ્રવચનો અત્યાર સુધી ઘણા સાંભળ્યા, પણ પ્રવચનમાંથી જ્યાં સુધી પ્રયોગમાં નહીં આવીએ ત્યાં સુધી એ પ્રવચન તમારા માટે સાર્થક નહીં. સમતા શીખવાડે એ સિદ્ધ ટાસ્ક છે આજના દિવસ. સિદ્ધ પદ ના દિવસ નો ટાસ્ક છે કે 24 કલાક સમતામાં. હું એમ કહું કે જીવનભર સમતામાં ના રહી શકીએ તો કઈ વાંધો નહીં, પણ આ ઓળીની અંદર એક દિવસ તો એવો પ્રયોગ કરીએ આપણે કે કોઈ કદાચ મારું અપમાન કરે ને તો પણ સમતા રાખ, કોઈ કદાચ મને ગાળ બોલે ને તો પણ સમતા રાખ, કોઈની કદાચ બુરી વાત મારા કાને પડી જાય ને તો પણ મારે નિંદા કરવી નહીં, સમતા રાખ. કોઈ પણ કન્ડિશન ની અંદર, કોઈ પણ પરિસ્થિતિ ની અંદર તમારા માટે ટાસ્ક છે કે 24 કલાક નો સમયગાળો સિદ્ધ પદ ની આરાધના નો દિવસ મારો સમતામય વીતવો જોઈએ. આપણે વર્ષોથી સિદ્ધ પદ ની આરાધના કરતા હોય અને સમતા આપણા જીવન ની અંદર જો જરા પણ ન હોય તો સિદ્ધ પદ ની આરાધના આપણા માટે નિરર્થક છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતે સૂત્ર આપ્યું કે સમતા શીખવાડે તે સિદ્ધ. પ્રયોગ કરો, કેટલી સમતા ટકી શકે છે વિચાર. તમને કહું, તમારી ગમે તેટલી સામાયિક એ વ્યર્થ થઈ જાય જો તમારા જીવનમાં સમતાનું પ્રગટીકરણ ન થાય. તમારી કરેલી સામાયિકો વ્યર્થ થઈ જાય છે જો સમતાનું પ્રગટીકરણ ન થાય. અને સિદ્ધિની વાત તો બહુ દૂર છે, માત્ર ભગવાન પાસે જઈએ, ભગવાન સામે જઈએ અને ભગવાનને કહી દઈએ કે તું મને ભગવાન એક વરદાન આપી દે. આગળ શું બોલો છો? બોલો ને, શું ક્યાં સ્થાન જોઈએ છે? જ્યાં વસે છે ત્યાં મને તું. આમ બોલતા પહેલા આપણને વિચાર આવે કે સદગતિના કોઈ ઠેકાણા નથી, ત્યાં પરમ ગતિ ની વાત. નાનકડી કોઈના 4 શબ્દો સાંભળવાની આપણી પાસે સમતાની તાકાત નથી. અને અત્યારનો સંસાર જો તૂટ્યો હોય, અત્યારનો સંસાર જો ભાગ્યો હોય અને અત્યારના સંસારની અંદર ઘર ઘરની અંદર રામાયણ અને મહાભારત ઉભી થતી હોય તો એની પાછળનું રીઝન અને કારણ એક જ છે, તમારા લોકોની સમતા સહનશીલતા બધું જ ખતમ થઈ. કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. ભૂલે ચૂકે કોઈ આપણી સારી પણ વાત કરી હશે, આપણા માટે આપણા હિત માટે 2-4 સારા શબ્દો પણ કીધા હશે, એને પણ સાંભળવાની તમારી તૈયારી નથી. અને માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે સિદ્ધ પદની સાચી આરાધના એ છે કે સમતા શીખવાડે એનું નામ છે. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.